ચોખંડી વોર્ડ 14 વિસ્તારમાં પાણીના પ્રશ્નને લઈ રહીશો ભેગા થયા હતા. સ્થાનિક કાઉન્સિલરો પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. સ્માર્ટ સિટીના એસી ચેમ્બરોમાં બેસતા શાસકો વહીવટી તંત્રને કદાચ પાણીની વ્યથાથી પરેશાન લોકોનું દર્દ સમજાતું નથી. વિકાસના મોટી વાતો કરતા શાસકો શહેરીજનોને શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી પણ આપી શકતા નથી. પરિણામે પ્રજા પરેશાન છે. શહેરના ચોખંડી વોર્ડ નંબર 14માં આવતા વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નને લઈ લોકો પરેશાન છે. ત્યાં તંત્ર દ્વારા કામગીરી માટે બુલડોઝર મંગાવાયું હતું. પાઇપલાઇન ઉપરનો વોલ ડામરને કારણે અંદર હોવાથી કામગીરી કરવામાં આવી હતી, પણ તે વિસ્તારના લોકોને પોતાને મળતા પાણીમાં કાપ મુકાશે લાગતા તેમણે વિરોધ કર્યો હતો અને કહ્યું કે અહીં કોઈ સમસ્યા નથી તો શું કામ ખોદકામ કરી રહ્યા છો. પાણી મામલે લોકટોળા એકત્રિત થતા સ્થાનિક કાઉન્સિલર હરીશ ચિંગર ઝેલમબેન ચોકસી સ્થળ પર આવી પહોંચ્યા હતા. તેમને સ્થાનિકોના રોષનું ભોગ બનવું પડ્યું હતું. બીજી તરફ છેલ્લા 15 દિવસથી પાણીની સમસ્યાથી પરેશાની વેઠતા લોકોએ પોતાની વ્યથા જણાવી હતી. કરસાના પોળમાં પાણી આવે છે પણ દૂષિત હોવાની પણ રજૂઆત કરી હતી. સમગ્ર મામલે કાઉન્સિલર ઝેલમબેન ચોકસીએ જણાવ્યું હતું. આપને ખબર છે કે 15 દિવસથી થોડુંક આજવાથી જે લાઈન હતી, વાલ હતો, એ બધામાં પ્રોબ્લેમ હતા, એટલે એના હિસાબે 10-15 દિવસથી પાણીની સમસ્યા હતી. પણ અત્યારે એવું છે કે અમારા બરનપુરાથી સામેના વિસ્તારમાં પાણીની બહુ ઘટ પડે છે, એટલે અહીંયા અધિકારીઓનું ને અમુક જે જૂના સ્થાનિકો છે એ લોકોનું એવું કહેવું છે કે અહીંયા એક વાલ દટાઈ ગયેલો છે, એટલે વાલ આપણે બહાર કાઢી, ડામર પથરાઈ ગયો છે, વાલ બહાર કાઢી અને જો ઓપરેટ થાય એવો હોય તો એ જોઈને આપણે ખાલી ઓપરેટ કરવાનો છે, તો જે પાણીની સમસ્યા છે તો એ પાણીની સમસ્યા દૂર થઈ શકે. બસ આ જ આના માટે જ અહીંયા બધા ભેગા થયા છે. અમુક લોકોને એવી ગેરસમજ હતી કે અમારું પાણી બંધ કરવા આવ્યા છે, તો કોઈનું પાણી બંધ કરવા માટે નહીં, સામે જે પાણી નથી આવતું તો વાલ દટાયો છે ખોલીએ તો એના હિસાબે કદાચ પાણીની સમસ્યા જે સામે છે એ દૂર થશે. પાણી ખૂબ જ ધીમું આવે છે. પાણીનો પહેલો પ્રશ્ન સોલ્વ કરો તમે બધા, જે પણ સત્તા પર બેઠો હોય પાણીનો પ્રશ્ન. પ્રજાને પહેલો પાણી જોઈએ, પછી ખાવાનું જોઈએ. પાણી નહીં હોય તો પબ્લિક કરશે શું? સવારે ઉઠતાની વારમાં 2 નંબર જવું પડે, પાણી વિના શું કરશે? કેટલા કાગળ નહીં સેટ પહેલાં પેપરો કરશે? પાણીનો પ્રશ્ન સોલ્વ કરો પહેલાં. કોઈ પણ સંજોગોમાં પાણી જોઈએ વડોદરા શહેરમાં. 10 ટેન્કરો આવ્યા, અમારે તો એક જ ટેન્કર નહીં આવ્યું, અમારે તો પાણી જ નથી આવતું, તો હવે શું કરવાનું? અને અહીં પાણી આવે તો સામેવાળા બંધ કરાવે છે, તો હવે એમનું સારું થવું જોઈએ ને અમારું સારું થવું જોઈએ. પણ સામે નથી આવતું એના માટે અહીંયા વાલ ખોદાય, અહીં એ કરાવે છે, બંધ કરાવે છે, બરાબર. પણ અમારે પ્રોબ્લેમ જ નથી અમારી પોળમાં. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.